પાલનપુરના ગઢ સ્થિત લડબી નદી પર બનેલા પુલ ઉપર ડામર રોડ ઉખડી જવાના કારણે છેલ્લા બે વર્ષથી રોડ ઉપર વરસાદી પાણીથી ઠેર ઠેર ગાબડા પડી જતા વાહન ચાલકો પરેશાન. ગઢમાં લડબી નદી ઉપર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014માં કરોડોના ખર્ચે સુંદર પુલ બનાવવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી પુલ ઉપર બનાવે ડામર રોડ પરથી ડામર ઉખડી જતા ગાબડા સર્જાય છે, જ્યાં ચોમાસામાં ગાબડામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલ તો આ રોડ ડિસ્કો રોડ બની ગયો છે. ચોમાસામાં આ ગાબડામાં પાણી ભરાઈ જવાને કારણે બે વર્ષથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે પુલ ઉપર ગાબડા પડવાથી સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પુલ ઉપરના આ રોડનું રિપેરિંગ કામ ન કરતા હાલ તો વાહન ચાલકો તકલીફોનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે ગાબડાને કારણે નાના વાહન ચાલકોના નાના મોટા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. આમ તંત્ર દ્વારા પુલ ઉપર ગાબડાનું રિપેરિંગ કામ કરાવે તેવી આ વિસ્તારના લોકો સહિત રાજકીય આગેવાનોની માંગ ઉઠવા પામી છે. ગઢના ભાજપ અગ્રણી ગોવિંદભાઈ ભુટકાએ જણાવ્યું હતું કે પુલ ઉપર ગાબડા પડી જવાને કારણે અહીં અકસ્માતો સર્જાય છે. ગઢના સ્થાનિક આગેવાનો અને ભાજપના આગેવાનો પણ જાણે ઊંઘતા હોય એમ કોઈ આ રોડની દરકાર લેતું નથી. તાજેતરમાં પુલને અડીને ગામમાં 700 મીટર નવીન રોડ બનાવવામાં આવ્યો છે, તો આ પુલ ઉપર કામ કેમ બાકી રાખવામાં આવ્યું છે? માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ સત્વરે રિપેરિંગ કામ કરાવે એવી અમારી માંગ છે. આ માર્ગ રિપેર કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. આજે હમણાં તાજેતરમાં પીડબ્લ્યુ એટલે કે માર્ગ અને મકાનના દ્વારા જે આ રોડ બનાવવામાં આવ્યો છે એમાં ગઢને 700 મીટર જેવો રોડ ત્રણ રસ્તાથી ગામ સુધી 700 મીટર રોડ મંજૂર થયો હતો, એમાં 3 રસ્તાથી આ નદીના નાળા સુધી કોઈ કામ થયેલ નથી. અને આ નદીના નાળા ઉપર જે ગાબડા પડ્યા છે એ હાલ તમને પણ દેખાઈ રહ્યું છે. અને એ ગાબડા એવા છે કે નાના મોટા અકસ્માતો થતાં વાર ન થાય એટલે મારે માર્ગ અને મકાનના કર્મચારીઓને પણ કહેવું છે કે આટલો ટુકડો શા માટે તમે પડતો મૂક્યો? પડતો મૂકવાનું કારણ શું? કારણ કે આવું કામ તમે લોકો કેવું કરો છો એ સમજણ પડતી નથી. બીજું કે અમારા ગામના જાગૃત એવા આગેવાનો છે કે એને કહી ન શકે, એમની પણ નેતૃત્વમાં શું આવતું નથી. અને ગામના સરપંચ અને તલાટ એમને પણ આ સરકારને જગાવવાની જવાબદારી એમની પણ છે અને ગામના લોકોની પણ. જાગૃત લોકોએ ખરેખર આના અંગે આંદોલન કરવું જોઈએ. અને મારા તો મારા મિત્ર છે આદરણીય જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ, એમને પણ મારે કહેવું છે કે મિત્ર તમારું પણ ચાલે છે, તમે પણ PWD ખાતાના અધિકારીઓને ટેડકાવો અને કહો કે આવું તો અંધેર ન ચાલે. આ અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા એવો વ્યવહાર આ ગઢ હાથે થઈ રહ્યો છે અને આ ન થાય અને ન છૂટકે આંદોલન ન કરવું પડે તેવી ગામની અને મારી લાગણી અને માગણી છે.